કચ્છના નખત્રાણા તાલુકાના રામપર ગામમાં લોકોએ જળસંચયનું અભિયાન શરૂ કર્યું છે. ચાલુ વર્ષે 300 એકર જમીનમાં પાણી એકત્રિત કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. રામપર સરવા ગામના લોકોએ જળસંચય માટેનું અભિયાન 4 વર્ષથી શરૂ કર્યું છે. સરકારની કોઈપણ જાતની મદદ વગર ગ્રામજનોએ ચેકડેમો બાંધ્યા. આ સાથે ગત વર્ષે વરસાદી પાણીને જૂના કુવા અને બોરમાં ઠાલવતા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. ગ્રામજનોએ શરૂ કરવામાં આવેલી જળક્રાંતિ અભિયાનને ખૂબ સારી સફળતા મળી છે. ગામના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું. રામપર સરવા ગામના પાટીદાર ભાઈઓ સમયાંતરે તળાવોના ઊંડા ઉતરવાનું કાર્ય પણ પૂરજોશમાં કરી રહ્યા છે. ચાલુ વર્ષે પણ ચેકડેમ અને તળાવો બનાવવાની કામગીરી શરૂ છે. સ્વખર્ચે જળસંચય અભિયાનના કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળસંચય હેઠળ આ વર્ષે 300 એકર જમીનમાં જળ સંગ્રહ થશે. અત્યાર સુધી 30 લાખનો ખર્ચ કરાયો છે, જેમાં બહાર વસતા મૂળ કચ્છી વતન પ્રેમીઓનું આ ઝુંબેશમાં ફાળો છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ગામના લોકો આત્મનિર્ભર બન્યા. આમ તો કચ્છ સૂકો રણપ્રદેશ જેવો વિસ્તાર છે, અહીં વરસાદનું પ્રમાણ પણ નહીવત હોય છે. ત્યારે આજે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રામપર સરવા ગામે, જ્યાં આગળ ખેડૂતોએ એક પહેલ કરી છે અને આત્મનિર્ભર બનવા માટે કરી, અને અત્યારે અહીં જળસંચય માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારના 25 જેટલા ડેમો તૈયાર કરવામાં આવ્યા છે, જેના કારણે પશુપાલન, ખેતી અને પીવા માટે પાણીનો સંગ્રહ થઈ શકે અને આત્મનિર્ભર બની શકે. એ માટે આપણા સાથે કેટલાક ખેડૂત મિત્રો અને અહીંના ગામના આગેવાનો પણ જોડાયેલા છે. આપણે એમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે વડીલ, આપને આ કઈ રીતે પ્રેરણા થઈ છે અને શું કામગીરી કરી રહ્યા છો? દિન પ્રતિદિન ખેડૂતોને પાણીની સમસ્યાઓ નડવા લાગી અને ખેડૂતો બધા બરબાદ થવા લાગ્યા, ખેતીઓ બંધ થવા માંડી, અને અમને એમ થયું કે કાંઈ આપણે ગામને માટે કંઈ કરીએ. તો એને એ અમે સાથે મળીને અમારા બધા ભાઈઓ નો સહકાર મળ્યો અને આ આયોજન લગભગ અમે આજથી 4 વર્ષ પહેલાંથી શરૂઆત કરી છે, અને આજે અમે લગભગ પૂર્ણતાને આરે પહોંચી ગયા છીએ. તે લગભગ 95% પાણીનો અમે સંગ્રહ કરી શકીશું એવું અમારે અત્યારે આયોજન કરી નાખ્યું છે. આપ અહીં સુરતથી આવીને પણ કામગીરી કરી રહ્યા છો, કયા પ્રકારની કામગીરી અહીંયા થઈ રહી છે, શું કહેશો? અમે લગભગ છેલ્લા 4 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ, પણ આ વર્ષે લગભગ 60 થી 65 દિવસ ત્યાં એક ધારા કામ બધા ચાલુ છે, ને લગભગ આ વર્ષે અમે 5 થી 6 ચેકડેમ નવા બનાવ્યા. જે જૂના હતા એને બી ઊંડા કરાયા. અમે એવો નિશ્ચય કર્યો છે કે રામપર ગામની સીમમાં ગમે એટલો વરસાદ પડે ને તો ગામની સીમનું પાણી ગામથી બહાર ન જવું જોઈએ, ગામમાં સ્ટોર થવું જોઈએ અને જમીનમાં ઉતરવું જોઈએ, જેથી કરીને કુવા રિચાર્જ થાય, ખેડૂતોને જીવન નવું આવે અને ખેડૂતોને એમ થાય કે નહીં આપણે કાંઈક સક્ષમ થઈ શકીએ એમ. એ આશા એ આશાએ તે અમે આ કામ ઉપાડ્યું છે અને અમે લગભગ એમાં સફળ થયા છીએ અને આજે અમે એ કામ લગભગ પૂર્ણતાને હારે છીએ. નર્મદાનું પાણી પણ હજી નથી આવ્યું ત્યારે ખેડૂતો માટેની આ તમારી જે પહેલ થઈ કેવી રહેશે? અમારી જે આયોજન કર્યું છે એ લગભગ 100% સફળ જ છે. નખત્રાણા તાલુકા લેવલે આ રામપર ગામને જે પહેલ કરી છે એ નોંધનીય છે. કેટલું પાણી સંગ્રહ થશે? લગભગ અમારે 25-30 ચેકડેમો નવા બનાવ્યા છે, ને લગભગ 300 એકરનો એરિયા છે, એનું ટોટલ પાણી સીમમાં જ રહેશે. આવી રીતે ખેડૂતોએ જે પહેલ કરી છે, જેના કારણે રામપર સરવાના ખેડૂતોના જે કામગીરી કરી છે, એના કારણે એમના આ વિસ્તારનો 300 એકર જેટલા વિસ્તારમાં પાણીનો સંગ્રહ અહીં થશે અને ખેડૂતો આ રીતે આત્મનિર્ભર બનશે. રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ.